સુરતના એલપી સવાણી રોડ પર ખોડિયાર મંદિર પાસે સ્થિત સુરતના વડીલ એવા ચોર આંબલો વૃક્ષ અચાનક જળ વચ્ચેથી ફાટી ગયું હતું. વન વિભાગે ચોર આંબલો વૃક્ષને 2007માં હેરિટેજ વૃક્ષ તરીકે દરજ્જો આપ્યો હતો. 2 મહિના રોજ એલપી સવાણી રોડ પર ખોડિયાર મંદિર પાસે સ્થિત સુરતના વડીલ એવા ચોર આંબલો વૃક્ષે અચાનક જ આપણી વચ્ચેથી ચીર વિદાય લીધી છે. મુઘલથી લઈને બ્રિટિશ શાસન તેમજ છેલ્લા 450 વર્ષથી વધુ વર્ષનો સુરતનો સારો ખરાબ ઇતિહાસ જોનાર ચોર આંબલો વૃક્ષ અચાનક જ વચ્ચેથી ફાટી ગયું હતું. આ વૃક્ષ રૂખડો તેમજ ગોરખ તરીકે પણ જાણીતું હતું. સુરતવાસીઓ આ વૃક્ષને રાજા રાણીની જોડી તરીકે પણ ઓળખતા હતા. હવે આ જોડીમાંથી રાજા આપણને ક્યાંય જોવા મળશે નહીં. વન વિભાગે ચોર આંબલો વૃક્ષને 2007માં હેરિટેજ વૃક્ષ તરીકે પણ દરજ્જો આપ્યો હતો. મૂળ આફ્રિકામાં ઉગતા આ વૃક્ષને ત્યાંના સ્થાનિક ભાષામાં બાઓબાબ તરીકે ઓળખવામાં આવે છે. 1000 થી 5000 વર્ષનો આયુષ્ય આ વૃક્ષ માટે સામાન્ય ગણાય છે. કોઈ એક વૃક્ષનું થડ જો આટલું વિશાળ હોય કે 30 વ્યક્તિઓ પણ થડમાં સમાઈ શકે છે. આ વૃક્ષને બચાવવા માટે સુરતીઓ દ્વારા એક અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું.